પિતા પુત્ર ભાઈ ભાઈ પતિ પત્ની તથા ઘરના તમામ સભ્યો વચ્ચે ઊભા થતાં આવા અને પારિવારિક પ્રશ્નોનું સચોટ સમાધાન આપતા વિશ્વવંદનીય સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ભગવાન શ્રી રામ અને તેમનો પરિવાર સૌ માટે આદર્શ પરિવાર છે આવા અનેક પારિવારિક પ્રશ્નોનું સમાધાન રામાયણને આધારે પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી રામાયણ એક બૃહદ કુટુંબ કથા વિષયક ચાર દિવસીય સંત પારાયણનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા દ્વારા આયોજન કરેલ છે જેમાં બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને સાધુતા સભર સંત પૂજ્ય જનમંગલદાસ સ્વામી તેઓની આગવી શૈલીમાં પારાયણનો લાભ આપી રહ્યા છે આ સંત પ્રવચનમાળાના દ્વિતીય દિવસે બે હજાર વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો પારાયણના દ્વિતીય દિને પૂજ્ય જનમંગલદાસ સ્વામીએ રામાયણના પાત્રોને આધારે ભાઈ ભાઈ વચ્ચેનો આદર્શ સંબંધ કેવો હોવો જોઈએ તે સમજાવ્યું હતું જ્યારે ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ માટે પ્રયાણ કરવાનું થયું ત્યારે એક ઉત્તમ ભાઈની ફરજ અદા કરતા લક્ષ્મણજી પોતાના ભાઈ ભાભીની સેવા કરવા પોતે પણ આ વનવાસનો સ્વીકાર કરે છે ઉપરાંત ભરતજીએ પણ અયોધ્યાની રાજગાદીનો અસ્વીકાર કરી ભગવાન શ્રી રામની પાદુકા ગાદી પર રાખી અયોધ્યાનું સંચાલન કર્યું આમ ભાઈઓ તેમની વફાદારી પ્રેમ અતુટ ભક્તિ અને મોટા ભાઈ રામની સેવા માટે જાણીતા છે ચારેય ભાઈઓ મહાકાવ્યમાં ખૂબ આદરણીય છે અને તાત્કાલીન સમયમાં પણ હિન્દુ સંસ્કૃતિમાં ભાઈચારો વફાદારી અને સેવા માટેના આદર્શ તરીકે ગણવામાં આવે છે સ્વામીએ વાલી સુગ્રીવના આખ્યાન વિશે વાત કરતાં જણાવ્યું કે જેમ વાલીએ પોતાના પુત્ર અંગદનો હાથ ભગવાન શ્રી રામના હાથમાં સોંપ્યો અને એને સાચા ભગવાનની ઓળખ કરાવી તેમ દરેક માતા પિતાએ પોતાના બાળકોનો સાચા પ્રગટ ગુરુના હાથમાં સોંપવો અને એને પરબ્રહ્મ ભગવાનના માર્ગે વાળવો બ્યુરો રિપોર્ટ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ